હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ રૂપાલ્સ અમેઝિંગ વર્લ્ડમાં. તો આજે આપણે બનાવીશું કોરોનાના દર્દીને આપી શકાય તેવા ચણાના લોટના પુડલા. તો શરદી ઉધરસ કે તાવ હોય તો તેને પણ આ પુડલા ખાઈ શકાય છે. તો ચણાના લોટમાં ફાઈબર અને આયરન ભરપૂર માત્રામાં હોય છે અને ચણાના લોટથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તો આપણે એક મિક્સિંગ બાઉલમાં એક બાઉલ ચણાનો લોટ લેવાનો છે અને ચણાના લોટને આપણે ચાળીને જ યુઝ કરીશું. તો તેમાં આપણે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ, એક ચમચી જેટલી લસણની પેસ્ટ, 1-2 ચમચી જેટલા એકદમ બારીક કટ કરેલા મરચા, અને જો મરચા બહુ તીખા હોય તો ઓછા નાખવા, અને 1/2 કપ જેટલા લીલા ધાણા, અને 2 મોટી ચમચી જેટલા એકદમ બારીક કટ કરેલા કાંદા. તો કાંદાને તમે ચોપરમાં ચોપ કરીને પણ યુઝ કરી શકો છો. અને 1/2 ચમચી જેટલા અજમાં. તો અજમાને આપણે હાથથી મસળીને નાખીશું. સ્વાદ અનુસાર મીઠું, ચમચીના 1/4 ભાગ જેટલી હળદર, 1 ચમચી જેટલું તેલ. તો આ બધું જ નાખીને આપણે સરસ મિક્સ કરી લઈશું. તો હવે તેમાં આપણે છાશ નાખતા જશું અને મિક્સ કરતા જશું. તો છાશ આપણે બહુ ખાટી પણ નહીં અને બહુ મોળી પણ નહીં એવી લાવવાની છે. તો આપણે તેમાં 1/2 કપ જેટલી છાશ નાખીશું. અને હવે તેમાં આપણે થોડું પાણી નાખીશું. તો બેટરને આપણે બહુ જાડુ રાખવાનું નથી. અને આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે. તો હવે આપણે પુડલા બનાવી લઈએ. તો નોવેસ્ટિકની લોઢી ઉપર આપણે પુડલા બનાવીશું. તો લોઢી ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે પુડલા બનાવીશું. તો હવે આપણે 1 મોટા ચમચા જેટલું બેટર લઈ લોઢી ઉપર આ રીતે પાથરી દઈશું અને તેને થવા દઈશું. અને પુડલાની ફરતે આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું અને ઉપરથી આ રીતે ડ્રાય થઈ જાય પછી જ તેને ફેરવીશું. અને ફરીથી આપણે 1 ચમચી જેટલું પુડલા ફરતે તેલ નાખીશું અને પુડલાને આપણે બંને બાજુ સરસ શેકી લઈશું. તો પુડલું બંને બાજુ સરસ શેકાઈ ગયું છે. તો બીજા બધા જ પુડલા આપણે આ રીતે જ બનાવી લઈશું. જો તમને શરદી ઉધરસ કે તાવ હોય તો આ રીતના ચણાના લોટના પુડલા બનાવીને ખાઈ શકો છો. તો આ ચણાના લોટના પુડલા પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી પણ હોય છે. તો તમે પણ તમારી ઘરે આ રેસીપી ટ્રાય કરીને મને કોમેન્ટમાં જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી. મિત્રો, વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરીથી મળશું નવી રેસીપી સાથે. આભાર.